आदेश करी दीधो छे। घणा लोकोए आधारने पान साथे लिंक करी पण दीधा छे, परंतु जे लोकोने आधार कार्ड के पान कार्ड में विसंगतता छे तेवा लोकोने हाल भारे मुश्किलीनो सामनो करवो पड़े छे। लोकोना नाम, अटक, जन्म तारीख सहित विगतोनी आधार कार्ड में भूलो होवाथी आधार अने पान कार्ड लिंक थई रह्या नथी, जेना कारणे अमदावाद खाते शहर में आधार कार्ड केन्द्र पर लोको लाइन लगावी रह्या छे। साथे मांग करी रह्या छे कि आधार कार्ड अने पान कार्ड लिंक करवा माटेनो समय मर्यादा हजु पण वधारे। આધાર કાર્ડમાં અને પાન કાર્ડમાં નામ મારા છે એ બંને ચેન્જીસ છે, અલગ અલગ છે, નામમાં વેરિએશન છે, એટલા માટે આવું પડ્યું અત્યારે આધાર કાર્ડમાં નામ સેમ કરાવવા માટે પાન કાર્ડ સાથે। મને સીએ વાત કરી કે આધાર કાર્ડ અને પાન કાર્ડના નામ મેચ થતા નથી એટલે લિંક થશે નહીં, એટલે મને અહીંયા કીધું કે આધાર કાર્ડમાં નામ સુધારા વધારવા અહીંયા થાય છે, એટલે હું આવ્યો છું, એક દોઢ કલાકથી અહીંયા વેઇટિંગમાં બેઠો છું। તો હવે મિડલ ક્લાસ માણસ માટે યોગ્ય નથી 1000 રૂપિયા દંડ, પણ હવે સરકારે કર્યું છે તો પછી આપણે કંઈ કરી શકતા નથી। મેં પ્રયત્ન કરેલો ઓનલાઈન પણ મને થયું નહીં લિંક આધાર સાથે પણ, એટલે હું અત્યારે કેન્દ્ર ઉપર આવ્યો હતો। આની અંદર સામાન્ય એક પ્રિન્ટિંગ મિસ્ટેક લાગે છે અથવા સ્પેલિંગ મિસ્ટેક હશે, આધારમાં બરાબર છે પણ પાનમાં થોડો સુધારો છે, પણ એ કરેક્શન કરવા માટે ઘણું દોડ્યો પણ હાલ હજી કંઈ કરેક્શન મળતું નથી, અને મને એવું લાગે છે કે હજી મારા ધક્કા ચાલુ જ રહેશે। હું બે કેન્દ્રએ ફરીને આવ્યો અને ખૂબ લાંબી લાઈન જોઈ છે મેં, એટલે મુદત વધારવી જરૂરી છે। જે લોકોએ આ પાન કાર્ડ બનાવડાવ્યું છે એમને આધાર કાર્ડ સાથે લિંક કરવાની વાત આવે છે એ તર્ક વગરની છે, અને જો કરવાનું પણ હોય તો એમને આ 1000 રૂપિયાનો જે દંડ છે એ માફ કરી દેવો જોઈએ, અને લોકોને સમય આપી અને એમને વારાફરતી આ પાન કાર્ડ આધાર કાર્ડ સાથે જોઈન કરી દઈએ એવું કરવું જોઈએ। એક ઘરની અંદર 4 વ્યક્તિઓ હોય તો 4000 રૂપિયા આપવા પડે, જ્યારે ઘરની આવક છે એ 8000 રૂપિયા પૂરી નથી હોતી। એટલે મારી કેન્દ્ર સરકારને વિનંતી છે કે આ પુનર્વિચારણા કરે અને 1000 રૂપિયા જે દંડ કરવામાં આવે છે પાન કાર્ડ અને આધાર કાર્ડ સાથે જોડવાનો એ રદ કરવામાં આવે। યુએસ અને